मां चिंता विघ्न विनाशिनी, मां तू कमलासिनी, ऐसक विसहती हंसवाहिनी, माता दुर्गा तू हमने दे दुखहरणी, मां कूड़ देवी करणी करने सहाय, जा हर जुगमा मा तुजोगणी, मारी परगट पिछड़िया, जा हर जुगमा हे जगदम्बा तू जोगणी, मारी परगट सोनल मात, मारी परगट चामुंड मात। गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेव महेश्वरा, गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः। जामजोधपुर गाम ने आंगणे हनुमानजी महाराज ना सानिध्य में आ एक भागवत सप्ताह ज्ञान यज्ञ चाली रह्यो छे। ए निमित्ते व्यासपीठ पर थी परम पूज्य कृष्णकांत शास्त्री त्रिवेदी राजकोट वाला ए भागवत कथा नु पान करावे छे। તેમાં પધારેલા નગરપાલિકાના પ્રમુખશ્રી, અન્ય આગેવાનો, પરમ પૂજ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી અને આખા ઉત્સવના પ્રણેતા અને હનુમાનજી મહારાજના જીવનમાં ચરણમાં જેને જીવન સમર્પિત કરી દીધું છે એવા લખુભાઈ સાહેબ અને આપ સૌ સુજ્ઞ શ્રોતાઓ, મારો ગઢવી સમાજ, દાદુભાઈ, વિરમભાઈ, અન્ય બધા ભાઈઓ, હું તો ઘણીવાર અહીંયા આપની સમક્ષ કાલાવાલા કરી ગયો છું, પણ પાછું આ વખતે આવવાનું અંજળ થયું છે। આપણે રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આ ભાગવત યજ્ઞ, જ્ઞાન યજ્ઞ એનું દીપ પ્રાગટ્ય કરી અને શુભારંભ કરીએ। લોકસાહિત્યની વાતો એટલે ઘણીવાર મેં આપને સામે કીધી છે કે લોકોમાંથી આવેલી વાતો, લોકોથી રચાયેલી વાતો, મારા બહુ પરમ સ્નેહી, આત્મસ્નેહી પ્રોફેસર મનોજભાઈ રાવલ પણ આવ્યા છે, અન્ય મહાનુભાવો પણ છે, એને હું હૃદયથી સ્વાગત કરું છું। અમારા ભગત બાપુનો એક દોહો છે કે જમ તક જાંબુવાન નલ અંગદ સુગ્રીવ નોરિયા, પણ હજી લગી હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા। તમને આજ પણ હું ઘણા ગામ બતાવું જ્યાં રામ મંદિર નથી, આજ પણ ઘણા એવા ગામડા છે કે જ્યાં કૃષ્ણ મંદિર નથી, ઘણા એવા ગામ છે કે જ્યાં શિવાલય નથી, પણ કલકત્તાથી માંડી અને ગાંધીગીરના કાલસારી નેહ સુધી તમે વયા આવો તો હનુમાનજી ન હોય એવો નેહડો ન હોય સાહેબ। પધારો બાપા, જયંતિરામ બાપા ગુંડલાથી પધાર્યા છે, એનું પણ આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ। પધારો બાપા,
એટલે ભગત બાપુનો દોહો દોહરાવવાની ઈચ્છા થાય છે કે જમ તક જાંબુવાન નળ અંગદ સુગ્રીવ નોરિયા, પણ હજી લગી હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. અને વર્તમાન કાળમાં મહાપુરુષોનું એમ કેવું છે કે આજે કોઈ જીવતા અને તાત્કાલિક અને સાક્ષાત જો કોઈ દેવ હોય તો ભગવાનમાં હનુમાનજી મહારાજ છે અને જગદંબામાં ખોડિયાર માં છે એમ કહે છે. અને બીજું આપણે તો અહીંયા હનુમાનજી મહારાજનું પણ સાનિધ્ય છે અને આ સોનલમાનું પણ સાનિધ્ય છે. એની વચ્ચે આપણે લોક સંસ્કૃતિની વાતો કરવી છે, માણસોના જીવનના મૂલ્યોની વાત કરવી છે. ભગવાન રામે લક્ષ્મણને એકવાર એટલું કીધું કે હે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. ફરીવાર સાંભળજો, રામે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. એટલે લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું, એમ તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ આદર્શોમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ એનું શું. તો હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. હવે જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને, ટાટા ને બિરલા ના હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. હરિચંદ્ર તારામતીનો ગુનો શું મને કહેશો તમે કોઈ? હે, સત્ય ન છોડવું એ જ એનો ગુનો ને. અને કાશીના ઘાટ ઉપર વેચાય છે જગ જાહેર. આ પ્રસંગો તમારા સામે હું એટલા માટે કહું છું કે આ ભારતના મૂલ્યો છે. અને યુવાન વર્ગને ખાસ મારે કહેવું છે કે આવા મૂલ્યોનું જતન કરશો ને તો એ મૂલ્યો તમારું પૂરેપૂરું જતન કરશે સાહેબ. હા, હું કોણ છું, કોનો દીકરો છું, મારું મહાળ કોણ છે, મારા મા બાપ કોણ છે, એ પોતાના ફરિયા તળા નેવળ પગમાં ન હોય એ કુણહીણાને કોઈ કાવ ઠબકો કલ્યાણ મળશે. એ માણસે પોતા પણ પોતાવટ હોવી જોઈએ. એટલે હું હમણાં જ મેં દાદુભાઈને ઘરે બેઠા ત્યારે મેં કીધું આપણે માણસ તરીકે જીવવું હોય તો આપણી ઘણી જવાબદારી થઈ જાય સાહેબ. આપણે જેમ તેમ બોલાય નહીં, જ્યાં ત્યાં ઉભાય નહીં, જે તે ખવાય નહીં, જે તે પીવાય નહીં, એ બધામાંથી બચો તો મનુષ્ય જીવન આપણે સાર્થક કરી શકીએ. મનુષ્ય દેહ બહુ કિંમતી છે. કહેવાનો મારો અર્થ છે કે હરિચંદ્ર તારામતી કાશીના ઘાટ ઉપર વેચાણા છે મૂલ્યો ખાતર, સત્યનો છોડવા ખાતર. એટલે એની વાતો આપણે કરવી પડે છે. એટલે આ જીવન મૂલ્યવાન છે, મનુષ્ય દેહ કિંમતી છે આપણે ત્યાં એમ કહેવાનું છે. પણ રોકડી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં એમની સ્તુતિથી જ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ, પછી હું તમને આનંદ કરાવીશ. આપણે આનંદ કરવા માટે જ ભેલા થયા છીએ. એક બીજી ચોખવટ કરીને વાત આગળ વધારું. અમે કોઈ બહુ મોટા કલાકાર છીએ, ઘડીકમાં ન આવીએ ને આવીએ ને બધાને મોબાઈલ બંધ છે ને, કારણ કે આમાં ટટ ટટ અવાજ આવે છે ક્યાંક, પણ મોબાઈલ બધા બંધ રાખજો. એટલે હું એટલી ઘડી તો શાંતિ આપણે એમ, હા, પણ માણાને શાંતિ જોતી નથી સાહેબ. મુંબઈનો માણા એ જામદૂતપુરનો 5 દી રોકાઈને એમ થઈ, ઓહો, કોઈ નિરાજ, કોઈ શાંતિ, કોઈ શાંતિ, પણ 6ઠે દી એને મુંબઈ જાય ત્યાં ઘોંઘાટમાં જાય ત્યાં હક થાય, આ શાંતિ એને મૂંઝવે. હા, ટેવ પડી ગઈ હોય ને માણાને, ઘોંઘાટની ટેવ પડી ગઈ હોય એમ, માણાને અટાણે અશાંતિ, આમ આમ એટલી બધી ટેવ પડી ગઈ, શાંત રહી શકતો નથી.